जाहिर मंच पर लोक साहित्यकार द्वारा अनुसूचित जाति अपमानित शब्दों उपयोग कराता राष्ट्रीय दलित अधिकार मंच द्वारा सखत विरोध करायो। आजे भीमरत्न समरस कुमार छात्रालय लोकार्पण प्रसंगे जाहिर मंच पर जाति अपमानित शब्दों उपयोग कराता उपस्थित महानुभावो पण मौन रहा हता, जेनो सखत विरोध कराता पोलीसे स्थानिक आवी फरियाद नोंधवानी प्रक्रिया हाथ धरी छे। ભારતીય જનતા પાર્ટી અને કેસરિયાના પ્રતાપે અહીંયા આવું બાકી તમે હોનાની સડકું કરો ને તો આચરણ ન આવે, આને ચાલુ કરો ને આને ચાલુ કરો, તમે કહેશો એમ અમે કઈ થોડાક વડ વાંદરા છી, અમે કઈ ડેક બજાણીયા છી, અમે ચારણ બારોડ છી, અમને ફાવે એમ કરી ભલા, અને આવી વાતો હાલતી હોય ત્યારે આડા ન આવશો, મહેરબાની કરીને કોઈને કહેજો। વિનોદભાઈ ચાવડા કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી, આજે સી આર પાટીલ સાહેબ એમની ભીમરત્ન હોસ્ટેલ છે, એક તો નામ દીધું છે એને સમરસતા, અને એ સમરસતાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને સાહિત્યકાર જે હિતે યોગેશભાઈ બોક્સા છે એ જાહેર મંચમાં ઢેઢવાડા કહી અને અનુસૂચિત જાતિ સમાજનો અપમાન કર્યો છે, એટ્રોસિટી એક્ટનો ગુનો બને છે। અમને ખરેખર શરમ થાય છે કે અનુસૂચિત જાતિના સાંસદ સભ્ય છે, અનુસૂચિત જાતિના ત્યાં ધારાસભ્ય બેઠા છે, અનુસૂચિત જાતિની આખી સમાજ બેઠી છે, સી આર પાટીલ બેઠા છે, એની સામે જો આ લોકો ફરી પાછો અનુસૂચિત જાતિ વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરે તો ખરેખર આ જે સાંસદ સભ્ય છે કે ધારાસભ્ય છે એમને ખરેખર પાણીમાં ડૂબકી નાખી અને મરી જવું જોઈએ, કે તમારી સમાજની વચ્ચે તમારી વચ્ચે આ લોકો જો આવી રીતે તમારી સમાજનો અપમાન કરતા હોય અને તેમ છતાં તમે પાર્ટીના એક ગલુરિયા થઈને પાર્ટીને એક ગુલામ થઈ કરી અને તમે વાહ વાહ કરતા હો તો અમે કોઈ દિવસ સહન કરવાના નથી। આજે એમના પ્રોગ્રામનો અમે વિરોધ કરવા માટે આવ્યા હતા, પરંતુ પોલીસ વિભાગના અધિકારી શ્રીએ અમને સમજાવ્યું કે ભાઈ અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ, ફરિયાદ કરવી કે એટ્રોસિટી કરવી એ કોઈ સમાધાન નથી, કારણ કે એ ફરી પાછો જે 75 વર્ષ પહેલાં જે દેશ જે ગુલામીમાં હતો, અનુસૂચિત જાતિ જે ગુલામીમાં હતો એ ફરી પાછો તાજો કરીને અને યાદ અપાવે છે કે તમે હજી એ જ સમાજના છો, અમે એ સમાજમાં નથી આવતા। એટલે આ જે કૃત્ય કર્યો છે એની વિરોધમાં અમે પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અમે જઈએ છીએ અને યોગેશ બોક્સા અને એની સાથે જેટલા પણ મંચ ઉપર બેઠા છે એની બધાની સામે, કારણ કે એ બોલ્યા છે છતાં પણ એની જે મંચ ઉપર જે બેઠા છે એ કોઈ નથી બોલ્યા, એટલે બધાની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ અમે ગુનો નોંધવા જઈ રહ્યા। શ્રી મુંદ્રા ઉજાસ મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી આયોજિત મંડળીના સભાસદોને સવિનય જણાવવાનું કે જે સભ્યોની પાસબુક મંડળીમાં જમા નથી થઈ તેઓ 15 જૂન પહેલા પાસબુક જમા કરાવી દેવી, 15 જૂન પછી જેમની પાસબુક ચોપડી જમા નહીં થાય તેમને રકમ મળવાપાત્ર રહેશે નહીં, જે સભ્યોની પાસબુક ચોપડી જમા થઈ ગયેલ છે તેઓ આ નંબર પર સંપર્ક કરી તેમનો સમય અને તારીખ અગાઉથી મેળવી અને તેમને આપેલ તારીખ કે સમય મુજબ મંડળની ઓફિસે હાજર રહેશે જેની સર્વે સભાસદોએ નોંધ લેવી, સમય સવારે 10 થી 6, સંપર્ક 90239 88 970। ખાસ નોંધ, તારીખ 16/5/2022 સોમવારથી સવારથી આ પ્રક્રિયા શરૂ થઈ જશે, જેમાં ચેક લેવા આવનાર વ્યક્તિઓએ જ આવવું। એકે કન્સલ્ટન્સી, ઈમેલ એડ્રેસ kashyapmota@homeconsultancy@gmail.com। હોમ લોન, મોર્ગેજ લોન, પ્રોપર્ટી લોન, પ્રોજેક્ટ લોન, પર્સનલ લોન કરાવી આપવામાં આવશે, તેમજ નવા તથા જૂના મકાનની લેવેચ માટે મળો। પહેલા માળે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ નીલકંઠનગર સામે ઓસિસ હોટેલની બાજુમાં ભુજ ઓક્ટ્રોય માંડવી કચ્છ 370465। કશ્યપ મોતા, મોબાઈલ નંબર 9316575005। નોંધ, સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે।